ગુજરાત અને દેશના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીને ગુજરાતના સૌથી મોટા તીર્થધામ તરીકે વિકસાવવા માટે પ્રોજેક્ટ સાથે જગત વિખ્યાત ધામ અંબાજી મંદિરના મીટિંગ હોલમાં જાહેર મીટિંગનું આયોજન યાત્રાધામ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ ધામમાં હાલમાં પડતી સમસ્યાને કાયમી ધોરણે હલ કરી નવા વિકાસ કામોની સ્થિતિ જાણવા અને કામોનું સ્ટેટસ જાણવા માટે આજે બનાસકાંઠા જિલ્લાના મોટા મોટા અધિકારીઓની હાજરીમાં યાત્રાધામ મંત્રીએ મેરેથોન મીટિંગ કરી હતી. આ મીટિંગમાં યાત્રાધામ મંત્રીએ જણાવ્યું હતું કે ભાદરવી મહામેરો 2019ને પણ પ્લાસ્ટિક મુક્ત યોજાશે, સાથે બેટી બચાવો સુઘોષિત ગુજરાત અને શેરી નાટક કરી જગ્યા જગ્યાએ જાહેરાત કરવામાં આવશે. સાથે આજે મીટિંગમાં મહત્વના 25 મુદ્દાઓની ચર્ચા કરી ઝડપી અમલ કરવા માટે તમામ વિભાગોને જણાવવામાં આવ્યું હતું. દેશના 51 શક્તિપીઠો પૈકી અંબાજી આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે, ત્યારે આધામની વિકટ સમસ્યાઓ, સફાઈ, બાયપાસ રોડ અને ટ્રાફિકને લઈ મંત્રીએ તમામ વિભાગના વડાઓ સાથે ચર્ચાઓ કરી તમામ કામો ઝડપી પૂરા કરવા સૂચનો કર્યા હતા. આજની મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર એસજે ચાવડા પણ આ કામો જલ્દી પૂર્ણ થાય અને લોકોને ઝડપી સુવિધાઓ મળે તે વાત પર ભાર મૂક્યો હતો. આજે મીટિંગમાં પોલીસ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે અંબાજીમાંના પાર્કિંગ ઝોનમાં કોઈપણ ગાડીઓ પાર્ક થવી જોઈએ નહીં અને આ ધામમાં સફાઈ પણ બરોબર થાય તે વાત પર ભાર મૂક્યો હતો. એ રસ્તાની બદલે એક રિંગ રોડ હોય તો એ રિંગ રોડના દ્વારા આપણે ટ્રાફિક ઓછો કરી શકીએ અને વધારે લોકોને સુવિધા આપી શકીએ. અત્યારે જે માતાજીના દર્શન કરવા માટેનું જે એક રોડ છે એની અંદર પણ ટ્રાફિકની સમસ્યા રહે છે, એની અંદર વાહન પાર્કિંગની પણ સમસ્યા હોય છે. એ બાબતે પણ ઉકેલ આવે. ટ્રાફિક એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને અહીંના તંત્ર દ્વારા જે પણ વ્યવસ્થા કરવાની જરૂર હોય તમામ વ્યવસ્થા કરી લોકોને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવે કે અહીંયા આગળ તમારે વાહન નથી રાખવાનું અને પછી જો રાખે તો એને આપણે એની યોગ્ય કાર્યવાહી કરી શકાય. જે જગ્યાએ નો ઝોન છે એટલે કે કોઈ વાહન ફેરિયાઓને રાખવાની જગ્યા ન હોય ત્યાં આગળ કોઈ હોય તો એને પહેલી વખત આપણે વિનંતી કરીને જણાવીએ કે તમારે અહીંયા આગળ નથી રાખવો, તો સૂચના આપી દઈએ કે નો અહીંયા ફેરિયા ઝોન નથી આ, તો એ આ પ્રમાણે કરી અને વધારે ને વધારે ટ્રાફિકને સુવિધા વધે, લોકો જે અહીંયા આગળ દર્શનાર્થીઓ આવે છે એને સગવડ વધે તો લોકો વધારે પ્રમાણમાં આવે અને એ લોકો જો વધારે પ્રમાણમાં આવશે તો અંબાજીને માતાજીને પણ અને અંબાજીના લોકોને પણ એનો લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે આજે મંદિરમાં યોજાયેલી મીટિંગમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવાની અને રિંગ રોડ બાયપાસ કરવાની વાતની ચર્ચા કરવામાં આવી. આ સિવાયનો પાર્કિંગ ઝોનમાં કોઈ પણ વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહીં. અંબાજીમાં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થાય, તેમને વધારે સુવિધાઓ મળે અને અંબાજીનું નામ આખા વિશ્વમાં વધે તે માટેના આયોજનો કરવામાં આવશે, સાથે ભાદરવી મહામેરો 2019 પ્લાસ્ટિક મુક્ત યોજાશે તેમ જણાવ્યું હતું. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી.